गुड मॉर्निंग विद्यार्थी मित्रों, शुभ सवार। धोरण 12 भौतिक विज्ञान, पाठ 10 तरंग प्रकाश शास्त्र नो अभ्यास आपणे करी रह्या छीए। अगौना लेक्चरोमां विभेदन शक्ति नजीक रहेली बे सूक्ष्म वस्तु नरी ओखे छूटी छूटी न देखा तो भेगी देखाय छे, पण प्रकाशीय उपकरण द्वारा आपणे ए नजीक रहेली बे वस्तुओने स्पष्ट छूटी छूटी जोई शकीए छीए। अने आपणा उपकरणनी आ नजीक रहेली बे वस्तुओने स्पष्ट छूटी पाड़ीने बतावानी जे एनी क्षमता छे एने एनी विभेदन शक्तिना नामे ओळखवामां आवे छे। આપણે અગાઉ પણ કીધું કે જો લેન્સનો વ્યાસ ડી હોય તો એ લેન્સની સામે કોઈ બિંદુવત વસ્તુ મૂકવામાં આવે તો એ બિંદુવત વસ્તુમાંથી નીકળતા તરંગગ્રહનો મર્યાદિત ભાગ લેન્સમાંથી પસાર થાય, એટલે વિવર્તનની અસરો જોવા મળે, એટલે આપણને જે મોટું પ્રતિબિંબ મળે એ પ્રતિબિંબ એક તો મોટું તો મળશે જ, સાથે સાથે પ્રતિબિંબની આસપાસ ન્યૂનતમ અધિકતમ જેવી રિંગો પણ જોવા મળે જેને એરિસ ડિસ્ક અને એરિસ રિંગ કહે છે, અને વિવર્તનને કારણે પ્રતિબિંબની ક્લિયારિટી થોડી બગડી જાય, અને આમ વિવર્તન એ ઉપકરણોની વિભેદન શક્તિ ઉપર મર્યાદા લાદે છે એવું કહી શકાય। આપણે અગાઉના લેક્ચરમાં ટેલિસ્કોપની વાત કરી, ટેલિસ્કોપ હકીકતમાં દૂરની વસ્તુ જોવા માટે વપરાય, દૂરની વસ્તુ ખૂબ મોટી હોવા છતાં આપણને નાની દેખાતી હોય છે, અને નજીક હોય તો એમને જોવા માટે ટેલિસ્કોપ વપરાય, કારણ કે જો નામ જ ટેલિસ્કોપ, ટેલી એટલે દૂર અને સ્કોપ એટલે જોવું, દૂરની વસ્તુ જોવા માટે, પણ જો નજીકની વસ્તુ હોય અને ખૂબ નાની હોય તો એને જોવા માટે માઇક્રોસ્કોપ વપરાય। આપણે અગાઉના ચેપ્ટરમાં પણ સાદું માઇક્રોસ્કોપ, સંયુક્ત માઇક્રોસ્કોપની વાત કરેલી મિત્રો, તો આજે આપણે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિની વાત કરવી છે મિત્રો। સામાન્ય રીતે ઓબ્જેક્ટિવ લેન્સ આ છૂટા પાડવાનું કામ કરે છે, એટલે આપણે ઓબ્જેક્ટિવ લેન્સ દોરીને ચર્ચા કરીશું। ધારો કે આપણી પાસે આ એક માઇક્રોસ્કોપનો ઓબ્જેક્ટિવ લેન્સ છે મિત્રો, આ લેન્સનો વ્યાસ ડી છે, લેન્સનો વ્યાસ કેપિટલ ડી છે, એટલે જો તમે આ અડધું અંતર લો મિત્રો તો એ ડી બાય ટુ થાય। આ લેન્સની મુખ્ય અક્ષ છે, જો આ લેન્સની બે મુખ્ય કેન્દ્રો હોય, ધારો કે આ મુખ્ય કેન્દ્ર છે તો મુખ્ય કેન્દ્ર અને ઓપ્ટિકલ કેન્દ્ર વચ્ચેના અંતરની કેન્દ્ર લંબાઈ કહેવાય। આ લેન્સ પેલી પાઇપમાં છે એવું સમજી લેજો, માઇક્રોસ્કોપની નળીની અંદર આ લેન્સ ગોઠવેલો હોય છે। જો તમે વસ્તુને મુખ્ય કેન્દ્રની ઓપ્ટિકલ કેન્દ્રની વચ્ચેના એરિયામાં મૂકશો તો આપણને આભાસી અને ચતું પ્રતિબિંબ વસ્તુ બાજુ જ જોવા મળે, જો તમારે આ બાજુ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મેળવવું હોય તો વસ્તુને મુખ્ય કેન્દ્રથી દૂર મૂકવી જોઈએ। ધારો કે આપણે એ વસ્તુને મુખ્ય કેન્દ્રથી દૂર પણ બહુ નજીક મૂકીએ, ધારો કે હું અહીંયા આ વસ્તુ મૂકું છું, ધારો કે આ બિંદુવત વસ્તુ છે, તો જો આ વસ્તુ હોય તો આને વસ્તુ અંતર યુ કહેવાય, અહીં વસ્તુને મેં મુખ્ય કેન્દ્રથી સહેજ જ દૂર મૂકી છે માટે અહીં વસ્તુ અંતર યુ એપ્રોક્સિમેટલી એપ જેવું કહી શકાય। હવે જો આ વસ્તુમાંથી નીકળતો કિરણો, અસંખ્ય કિરણોમાં નીકળે મિત્રો, બિંદુવત ઉદ્ગમ હોય તો ગોળાકાર તરંગગ્રહ રચાય, અને તરંગગ્રહનો મર્યાદિત ભાગ જ આમાંથી પસાર થશે, જો એ છેલ્લામાં છેલ્લું કિરણ
એટલે સુધી આવો. અહીંયા જે જોઈએ તો બારો બાર જોઈએ, લેન્સમાં જઈ ન શકે. તો લેન્સમાં જતું છેલ્લામાં છેલ્લું કિરણ ધારો કે બીટા ખૂણે જાય છે મિત્રો. એટલે અહીંથી આ ખૂણો બીટા છે બરાબર, અને બીટાથી વધુ ખૂણો લે તો એ બધા બારો બાર જોઈએ, અંદર જોઈએ નહીં. એટલે આટલા એરિયામાં જે કિરણો જવાનો એ જ બધો અહીંયા ભેગો થઈને પ્રતિબિંબ આપવાનું. જો આપણે આ ઉપરના છેડાનું પ્રતિબિંબ શોધીએ મિત્રો, તો ઉપરના છેડાનું પ્રતિબિંબ એ નીચે મળે અને આ નીચેના છેડાનું પ્રતિબિંબ ઉપર મળે, અને આપણને પ્રતિબિંબ મોટું મળશે. તો જો આપણને આ પ્રતિબિંબ મળશે, જો આ ખૂણો થીટા કહીએ, તો આપણને ખબર છે કે કોઈ પણ લેન્સ માટે થીટા કેટલો હોય. તો થીટા બરાબર આપણે અગાઉના પ્રશ્નમાં કીધેલું 1.22 લેમડા અપોન કેપિટલ ડી હોય. ડી એ લેન્સનો વ્યાસ છે, લેમડા એ આવતી પ્રકાશની તરંગ લંબાઈ. આ એક જ વસ્તુ હતી તો આ એક જ વસ્તુનું પ્રતિબિંબ મળે. પેલી વિવર્તનની અસરોને કારણે આજુબાજુ આવું મળે મિત્રો. પણ આપણને માત્ર આ મધ્યસ્થ અધિકતમ, એટલે આપણું ઓરિજિનલ પ્રતિબિંબ આ છે, આમાં રસ છે. ધારો કે આ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ એક્સ છે. હવે જો પ્રતિબિંબ આટલે રચાય તો આને પ્રતિબિંબ અંતર વી કહેવાય. આપણે ગઈકાલે ટેલિસ્કોપ હતો તો ટેલિસ્કોપમાં અનંત અંતરે વસ્તુ હતી, એટલે પ્રતિબિંબ મુખ્ય કેન્દ્ર ઉપર રચાતું હતું, માટે પ્રતિબિંબ અંતર એ કેન્દ્ર લંબાઈ જેટલું લીધેલું. પણ અહીંયા વસ્તુ અનંત અંતરે નથી મિત્રો, તો પ્રતિબિંબ અંતર જે આવતું હોય એ જ લેવું પડે વી. અમે એક જ વસ્તુનું ચિત્ર દોર્યું, પણ ધારો કે કોઈ વિદ્યાર્થીએ અહીંયા બે વસ્તુઓ લીધી હોય, તો જો આ વસ્તુનું પ્રતિબિંબ અહીં નીચે રચાય પેલીનું ઉપર, એટલે જો હું એ પણ ચિત્ર તમને અહીં બતાવું કે ધારો કે આપણે આ છેડા અને આ છેડા વચ્ચેનું આ ડિસ્ટન્સ, આ જે તમે વસ્તુ લીધી એ વસ્તુની પહોળાઈ ડીએમ છે, અથવા આપણે ડીએમ અંતરે રહેલો બે બિંદુ લઈએ, એકબીજાથી ડીએમ અંતરે રહેલો બે બિંદુ, આ બિંદુનું પ્રતિબિંબ અહીં રચાશે, આ બિંદુનું પ્રતિબિંબ અહીં રચાશે. જો આ બંનેનો પ્રતિબિંબ એકબીજાને ટચ થાય છે, ગઈકાલના લેક્ચરમાં આપણે કીધેલું કે જો આ ખૂણા કરતો નજીક બે વસ્તુઓ હશે તો આ બે ભેગું થઈ જશે, તો સ્પષ્ટ રીતે અલગ અલગ ન જોઈ શકાય. સ્પષ્ટ રીતે અલગ અલગ જોવા માટે આ ખૂણો એટલો હોવો જોઈએ કે જેથી બે વસ્તુ વચ્ચેનું ડિસ્ટન્સ ઓફ મિનિમમ, તમે જો આના કરતો દૂર રાખશો તો કોઈ સવાલ નથી, દૂર રાખશો તો પ્રતિબિંબ દૂર મળશે, એટલે સ્પષ્ટ છૂટો છૂટો દેખાશે. આટલે રાખશો તો ટચ થઈ જાય છે, એટલે નાનામાં નાનું આટલું રાખી શકાય. જો એનાથી નજીક લઈ જશો તો ભેગું થઈ જશે. તો આ નાનામાં નાનો ખૂણો આટલો હોઈ શકે મિત્રો. એટલે જો બે વસ્તુ દોરો તો આ રીતનું ચિત્ર દોરવાનું, અને એક જ વસ્તુ લ્યો તો આ રીતનું ચિત્ર દોરવાનું. આ જ અંતર આ અંતર થાય મિત્રો, બરાબર છે. એટલે જો વિભેદન શક્તિની વાત કરવી હોય તો ખરેખર આ લેવું જોઈએ કે એકબીજાથી બે વસ્તુઓને ઓછામાં ઓછા કેટલા અંતરે મૂકી શકાય કે જેથી તેમનો પ્રતિબિંબ આ રીતનો રચાય, અને એ માટે આ ખૂણો આટલો હોવો જોઈએ. જો એક જ વસ્તુ લઈએ તો આપણે આવું સમજવાનું, સેમ એ જ છે વાત. પણ આમાં આપણા પુસ્તકમાં વસ્તુ એક દોરી છે, પ્રતિબિંબ એક બતાવ્યું છે, પણ પાછી ચર્ચામાં બે બિંદુઓ જ વસ્તુની વાત કરી છે, કારણ કે વિભેદન શક્તિમાં છૂટા પાડવાની વાત છે, અને છૂટા પાડવા માટે બે નજીકનો બિંદુ લેવો જોઈએ, બરાબર. તો હવે જો આપણે મિત્રો અહીં આ પહેલાં એક્સ શોધી કાઢીએ, તો જો આપણે અહીંયા ખૂણો થીટા હોય, આ ચાપ કહેવાય, અને અહીંથી અહીં સુધીનું અંતર વી કહેવાય, તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. તો જો એ ખૂણો થીટા, ચાપ એક્સ, અને ત્રિજ્યા એટલે અહીંથી અહીં સુધીનું અંતર વી, આવીને અહીં લઈ જાઓ તો એક્સ બરાબર વી થીટા થાય. અને જો એક્સ એટલે મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ, તો મધ્યસ્થ અધિકતમ
ની રેખીય પહોળાઈ એક્સ બરાબર વી થીટા થશે મિત્રો. જો આ બોલીએ તો બે બિંદુવત વસ્તુઓના પ્રતિબિંબ વચ્ચેનું અંતર એક્સ કહેવાય. જો થીટાની કિંમત મૂકવી હોય તો મિત્રો મૂકી દઈએ તો એક્સ બરાબર વી થીટા, અને થીટા કેટલો હોય તો 1.22 લેમડા અપોન ડી હોય. તો અમે એક્સ બરાબર વી 1.22 લેમડા અપોન ડી થાય. જો હવે આપણે મિત્રો આ બે બિંદુવત વસ્તુ વચ્ચેનું અંતર ડીએમ છે અને બે પ્રતિબિંબ વચ્ચેનું અંતર એક્સ છે, તો આપણે પહેલાં મોટવણીનું સૂત્ર યાદ કરો કે જો વસ્તુ એચ હોય તો પ્રતિબિંબ એચ રહેશે. આ ઉપરના છેડાનું નીચે આવા વનો અહીંયા આવો તો વનાનો વના ગુણોત્તરની મોટવણી કહેવાય. એમ આપણે અહીંયા આ એક્સના અને ડીએમના ગુણોત્તરની શું કહેવાય મિત્રો? મોટવણી કહેવાય. બરાબર. તો જો આપણે અહીં મોટવણી એમ બરાબર પ્રતિબિંબની ઊંચાઈ એટલે કે એચડેસ અપોન એચ મુજબ એમ બરાબર બોલો એચડેસની જગ્યાએ પ્રતિબિંબની ઊંચાઈ એક્સ કહીશું અને આ વસ્તુની ઊંચાઈને ડીએમ કહીશું, ડિસ્ટન્સ ઓફ મિનિમમ. જો આ લઈએ તો આ ડીએમ અને આ એક્સ કહીશું. જો હું ડીએમને સૂત્ર કરતા બનાવું મિત્રો તો આ એમ અહીંયા આવી જાય. એક્સની આપણી પાસે કિંમત છે મૂકી દઈએ તો એક્સની કિંમત વી 1.22 લેમડા અપોન ડી અને આ છેદમાં એમ. તો આમ ડી વ્યાસવાળા લેન્સ વડે બે બિંદુવત વસ્તુઓને સ્પષ્ટ રીતે છૂટી છૂટી જોવી હોય તો એ બે બિંદુવત વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર આટલું હોવું જોઈએ. તો આ શું કહેવાય? બે બિંદુવત વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર, ઓછામાં ઓછું અંતર આટલું હોવું જોઈએ. જો એનાથી બહુ નજીક લઈ જશો તો બધું ભેગું થઈ જાય, દૂર રાખશો તો છૂટું દેખાવાનું જ છે, પણ ઓછામાં ઓછું આટલું અંતર તમારે રાખવું પડે. જો આ સૂત્ર કેન્દ્ર લંબાઈના સ્વરૂપમાં કન્વર્ટ કરવું હોય મિત્રો તો આપણે મોટવણીનું સૂત્ર પેલું એ પણ વાપરી શકાય, પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર. પરંતુ મોટવણી એમ બરાબર પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર પરથી મોટવણી એમ બરાબર, તો જો એ પ્રતિબિંબ અંતર તો વી આવશે અને વસ્તુ અંતર યુ એપ્રોક્સિમેટલી એફ આવશે. બરાબર છે. તો એ મોટવણી એમ બરાબર વી અપોન એફ થશે. તો આ એમની કિંમત હું મૂકી દઉં મિત્રો તો ડીએમ બરાબર જો આ વી 1.22 લેમડા અપોન ડી અને આ એમની જગ્યાએ શું મૂકું? વી અપોન એફ. એફ કયો જાય? ઉપર વી વી ઉડી જાય. તો ડિસ્ટન્સ ઓફ મિનિમમ બરાબર 1.22 લેમડા અપોન ડી આ એફ ઉપર જતું રહે ઇન્ટુ એફ થાય. એફ એટલે કેન્દ્ર લંબાઈ, એટલે વસ્તુ અંતર જ છે એક પ્રકારનું. વસ્તુ અંતર કેન્દ્ર લંબાઈ જેટલા અંતરે સેટ કરવું પડે તો જ બે વસ્તુઓને આપણે સ્પષ્ટ રીતે છૂટી છૂટી જોઈ શકીએ. જો ફરી એકવાર મિત્રો મેં શું કર્યું, આ માઇક્રોસ્કોપના ઓબ્જેક્ટિવ લેન્સનું ચિત્ર દોર્યું છે. લેન્સનો વ્યાસ ડી છે એટલે અડધું અંતર D/2 થાય. આ મુખ્ય કેન્દ્ર છે, આપણે વસ્તુને મુખ્ય કેન્દ્રથી સહેજ દૂર મૂકીએ કે જેથી વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ આપણને મળે, એટલે વસ્તુ અંતર યુ એપ્રોક્સિમેટલી એફ છે. જો બિંદુવત વસ્તુ હોય, ધારો કે આ વસ્તુની પહોળાઈ ડીએમ છે, તો એ બિંદુવત વસ્તુનું પ્રતિબિંબ આપણને આવું મળશે. જો તમે છેડે છેડે બે બિંદુઓ લ્યો તો બે બિંદુવત વસ્તુઓને સ્પષ્ટ રીતે છૂટી છૂટી જોવી હોય તો એમની વચ્ચેનું લઘુત્તમ અંતર ડીએમ કે જે થીટા ખૂણો બનાવે તો એમનો બે પ્રતિબિંબ એકબીજાને ટચ થાય, અને એ માટે બે વચ્ચેનો ખૂણો આટલો હોવો જોઈએ જેને આપણે કોણીય વિભેદન કહેતા હતા. અહીં પ્રતિબિંબ અંતરને આપણે વી કહીશું. જો આ મધ્યસ્થ અધિકતમની રેખીય પહોળાઈ એક્સ હોય તો ખૂણો બરાબર 4/3 ઉપરથી થીટા બરાબર એક્સ અપોન વી
देट मीन्स एक्स बराबर वी थीटा, पण थीटानी किंमत 1.22 लेमडा अपॉन डी लेवानी। हवे मोटवणी एटले प्रतिबिंबनी ऊंचाई भाग्या वस्तुनी ऊंचाई, तो प्रतिबिंबनी ऊंचाई एक्स कहीशू, वस्तुनी ऊंचाई डीएम कहीशू। डीएम ने सूत्र करता बनाओ, एक्स की किंमत मूको। हवे मोटवणीनु सूत्र वी अने यूना स्वरूप में आवुं लखाय, पण अहीं वस्तु अंतर यू एप्रोक्सिमेटली एफ जेवुं छे, सादरूप आपो एटले आवुं थाय। तो आम आ बे बिंदुवत वस्तुओं ने एकबीजाथी केटली नजीक राखवी जोईए कि जेथी तमे एमने स्पष्ट छूटी छूटी जोई शको, एना माटेनुं आ सूत्र छे। चलो आपणे आ जो आ खूणो बीटा होय, आ सामेनी बाजु डी बाय टू होय, आ अंतर यू एप्रोक्सिमेटली एफ होय, तो आकृति उपरथी टेन बीटा बराबर शुं थाय? तो जो टेन बीटा बराबर सामेनी बाजु, सामेनी बाजु डी बाय टू, अने पासेनी बाजु यू, यू एटले के एफ। जो आ बगड़ो नीचे आवी जाय मित्रों, तो डी अपॉन टू एफ, आ टू एफ ने अहीं लई जाओ, तो डी बराबर टू एफ टेन बीटा। तो आम डी नी किंमत टू एफ टेन बीटा जेटली लई शकाय, तो अहीं मूकी दईए मित्रों। तो डीएम बराबर 1.22 लेमडा अपॉन डी, डी नी जग्याए टू एफ टेन बीटा इंटू आई एफ, आ डी नी किंमत खाली मूकी। जो अहीं एफ उड़ी जशे मित्रों, माटे डिस्टन्स ऑफ मिनिमम 1.22 लेमडा अपॉन टू टेन बीटा। तो आम आ डीएमनું સૂત્ર આવ્યું, બીટા એટલે લેન્સના છેડે જતા કિરણે બનાવેલો ખૂણો છે। જો ખૂણો બહુ નાનો હોય તો નાના ખૂણા માટે, નાના ખૂણા માટે ટેન બીટા લગભગ સાઈન બીટા લખી શકાય। તો આપણું સૂત્ર ડીએમ બરાબર 1.22 લેમડા અપોન ટુ સાઈન બીટા થશે મિત્રો, કારણ કે સામાન્ય રીતે માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ બહુ નાનો હોય છે, અને જો માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ નાનો હોય તો તમે વસ્તુ અહીં મૂકો તો આ વસ્તુના, વસ્તુમાંથી નીકળતા કિરણે આ છેલ્લામાં છેલ્લે અહીં બનાવેલો ખૂણો બીટા ખૂબ નાનો થાય। નાના ખૂણા માટે સાઈન બીટા બરાબર ટેન બીટા, ટેન બીટા બરાબર સાઈન બીટા, તો આવું લખાય। જો હવે આપણે વિભેદન શક્તિ એટલે છૂટા પાડવાની ક્ષમતા, આપણે અગાઉ પણ કીધેલું કે ધારો કે આ એક લેન્સ આટલા અંતરે રહેલી બે વસ્તુઓને છૂટી પાડી બતાવશે, આ એક બીજો લેન્સ આટલા અંતરે રહેલી બે વસ્તુઓને છૂટી પાડી બતાવે છે, તો જો આમાં આટલા અંતરે વસ્તુ હોય તો છૂટી દેખાશે, એની જો નજીક લઈ જઈએ તો ભેગું થઈ જાય। જ્યારે આ લેન્સ ઓના કરતો પણ ઓછા અંતરે રહેલી વસ્તુઓને છૂટી પાડી બતાવશે, એટલે જો આમાં બે વસ્તુ વચ્ચેનું અંતર ડીએમ, ધારો કે હું કહું 5 એકમ છે, અને આમાં બે વસ્તુ વચ્ચેનું અંતર ડીએમ બરાબર 2 એકમ છે, એટલે ભલે આમાં ઓકડો મોટો છે અને આમાં ઓકડો નાનો છે, તો ભલે બેમાંથી કયા લેન્સથી છૂટા પાડવાની ક્ષમતા વધુ કહેવાય મિત્રો? તો જે બહુ નજીક રહેલી વસ્તુઓને છૂટી પાડી બતાવો એ ખરું, જે દૂર હોય ને છૂટી પાડી બતાવે તો અમે દૂર, તો આપણી ઓખથી સીધી દૂર દેખાવાની છે, પણ બહુ નજીક રહેલી વસ્તુઓને જે છૂટી પાડી બતાવો એની છૂટા પાડવાની ક્ષમતા સારી કહેવાય, એટલે આની વિભેદન શક્તિ વધુ કહેવાય, રીસોલ્વિંગ પાવર વધુ કહેવાય, એટલે જેના માટે ડીએમ નાનો એની વિભેદન શક્તિ વધુ કહેવાય। માટે વિભેદન શક્તિ એ ડીએમના વ્યસ્ત પ્રમાણમાં હોય છે, વિભેદન શક્તિ, વિભેદન શક્તિ એટલે કે રીસોલ્વિંગ પાવર એ ડીએમના વ્યસ્ત પ્રમાણમાં છે, એટલે કે આ ડીએમના વ્યસ્તને વિભેદન શક્તિ કહેવાય। તો આપણે કિંમત મૂકી દઈએ મિત્રો, તો રીસોલ્વિંગ પાવર આરપી ઇઝ ઇક્વલ ટુ, આનું ઉલટું કરી દેવાનું, ટુ સાઇન બીટા અપોન 1.22 લેમડા। તો માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનું આ સૂત્ર છે, ટુ સાઇન બીટા અપોન 1.22 લેમડા, બરાબર?
जो साइननी तो वधु वधु किंमत एक होय ले जो आ अचळांक जो साइननी वधु वधु किंमत लई लो एक तो एक अचळ आय अचळ तो ये वक्त रीसॉल्विंग पावर तरंग लंबाई ना व्यस्त प्रमाण में तो ये वक्त आप शू कही सकी आरपी चले से वन अपॉन लेमड़ा એટલે જો તમે ટૂંકી તરંગ લંબાઈવાળો પ્રકાશ લો તો વિભેદન શક્તિ સારી મળી. એટલે વિભેદન શક્તિ વધારવા માટે ટૂંકી તરંગ લંબાઈ એટલે કે નાની તરંગ લંબાઈવાળા પ્રકાશનો ઉપયોગ કરવો જોઈએ. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોનને તરંગ સ્વરૂપે લેવામાં આવે છે અને જેની તરંગ લંબાઈ ખૂબ નાની હોય છે, આપણા દ્રશ્ય પ્રકાશ કરતો પણ નાની હોય છે, અને માટે એ ઇલેક્ટ્રોન રૂપી દ્રવ્યકણની તરંગ લંબાઈ દ્રશ્ય પ્રકાશ કરતો નાની હોય, નાની તરંગ લંબાઈ વાપરો તો વિભેદન શક્તિ વધારે મળે. તો ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ ખૂબ વધુ હોય છે. જો આપણે વિભેદન શક્તિ હજુ વધારવી હોય તો આપેલ તરંગ લંબાઈ માટે જો વિભેદન શક્તિ વધારવી હોય તો અંશવાળું પદ વધવું જોઈએ. જો આપણે આ લેન્સ અને વસ્તુની વચ્ચેના વિસ્તારમાં લેન્સ અને વસ્તુની વચ્ચેના વિસ્તારમાં કોઈ યોગ્ય પારદર્શક, જો તમે આ આકૃતિ પહેલાં સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો, ચાલો લઈ લીધો છે. હવે આ વસ્તુ અને લેન્સની વચ્ચેના વિસ્તારમાં કોઈ યોગ્ય પારદર્શક તૈલી પદાર્થ, પારદર્શક તૈલી પ્રવાહી, તેલ કે એવું કંઈક નાખો. તેલ પારદર્શક હોય એટલે પ્રકાશના કિરણો તો અંદર થઈ જાય, પણ જો આ વચ્ચે માધ્યમ આવી જાય તો માધ્યમમાંથી અહીં પ્રકાશ જવાનો. એટલે આપણે પેલા સ્નેલના નિયમ પ્રમાણે એન વન સાઇન થીટા વન બરાબર એન ટુ સાઇન થીટા ટુ, તો એ સાઇનની આગળ માધ્યમનો વક્રીભવનાંક ગુણાય. અહીં હવા હતી પહેલાં, તો હવામાંથી કાચમાં જતું એની જગ્યાએ હવે પ્રવાહીમાંથી કાચમાં જાય તો સાઇનની આગળ એનો વક્રીભવનાંક આવે. એટલે જો એન વક્રીભવનાંક વાળું પ્રવાહી લેન્સ અને વસ્તુ વચ્ચે રાખે, લેન્સ અને વસ્તુ વચ્ચે રાખીએ તો તો આપણું રીસોલ્વિંગ પાવરનું સૂત્ર આરપી બરાબર ટુ એન સાઇન બીટા અપોન 1.22 લેમડા થાય. જો હવા રાખો તો એનની કિંમત 1 થાય. ધારો કે તમે પાણી રાખો તો 1.33. તો જો આ અંશવાળું પદ વધે તો વિભેદન શક્તિ વધે. એનાથી તો તમે કોઈ ઘટ દ્રવ્ય રાખો તો વિભેદન શક્તિ વધે. એટલે આપણે યોગ્ય પ્રકારના તૈલી પદાર્થો નાખીને આવું કામ કરી શકાય. અને એ વખતના લેન્સને ઓઇલ ઇમર્સન ઓબ્જેક્ટિવ કહેવાય. ઓઇલ એટલે તેલ, ઇમર્સન એટલે ઇમરજન્સીમાં નાખેલું, અને એટલે ઓઇલ ઇમર્સન ઓબ્જેક્ટિવ. એટલે કોઈ જગ્યાએ આવો શબ્દ પ્રયોગ આવે તો ગભરે નહીં જવાનું. ઓઇલ ઇમર્સન ઓબ્જેક્ટિવ એટલે માઇક્રોસ્કોપમાં ઓબ્જેક્ટિવ લેન્સ અને વસ્તુ વચ્ચે આવું કોઈ પ્રવાહી રાખવાનું. એટલે આપણે વસ્તુ ઉપર પ્રવાહી નાખવાનું, અભિરંજકોને બધું નાખતા હોઈએ છીએ બાયોલોજીમાં. આ એન સાઇન બીટાવાળા પદની, એન સાઇન બીટાવાળા પદની ન્યુમેરિકલ એપર્ચર કહેવામાં આવે છે. એન સાઇન બીટાને શું કહેવામાં આવશે મિત્રો? ન્યુમેરિકલ એપર્ચર કહેવામાં આવે છે. તો આ માઇક્રોસ્કોપની વિભેદન શક્તિ વધારવા માટે તરંગલંબાઈના વ્યસ્ત પ્રમાણમાં હોવાથી ટૂંકી તરંગલંબાઈનો પ્રકાશ વાપરવો જોઈએ. અથવા જો તરંગલંબાઈ તમે બહુ નાની ના કરી શકતા હો તો યોગ્ય વક્રીભવનાંક ધરાવતું તેલ, તૈલી પદાર્થો વસ્તુ અને લેન્સ વચ્ચે રાખવા જોઈએ કે જેથી વિભેદન શક્તિમાં વધારો કરી શકાય. આ એન સાઇન બીટા પદને ન્યુમેરિકલ એપર્ચરના નામે ઓળખવામાં આવે છે. એટલે બે બિંદુવત વસ્તુ વચ્ચેનું લઘુત્તમ અંતર તમે આટલું રાખી શકો અથવા આટલું રાખી શકો. જો આપણા આંખને પણ સાદો માઇક્રોસ્કોપ કહેવાય. એટલે ઘણીવાર તમને એમ કહે કે આંખ દ્વારા બે બિંદુવત વસ્તુઓને સ્પષ્ટ રીતે છૂટી છૂટી જોવી હોય તો એ બે વસ્તુઓ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલું હોવું જોઈએ? તો આંખની કીકીનો વ્યાસ, આંખના લેન્સનો વ્યાસ એ ડી કહેવાનો,
અને આ એફ એટલે વાસ્તવમાં વસ્તુ અંતર છે. તો તમે વસ્તુ કેટલા અંતરે છે એ અંતર ઉપર પણ આધાર રાખે, એ વસ્તુ એપ્રોક્સિમેટલી આપણે એફ જેટલી લઈ લેવાની અને એના આધારે તમે એ લે ઓખના લેન્સ દ્વારા કેટલા નજીક બે વસ્તુ હોય તો સ્પષ્ટ છૂટો છૂટો જોઈ શકો, એ ગણી શકો. એટલે આંખને સાદું માઇક્રોસ્કોપ ભણી, એક લેન્સ જેવું માઇક્રોસ્કોપ ભણી, આંખ માટે બે બિંદુવત વસ્તુઓને સ્પષ્ટ રીતે છૂટા છૂટા જોવા માટેનું સૂત્ર આ વાપરી શકાય મિત્રો. તો ચલો આ સ્ક્રીનશોટ લઈ લેજો અને આ બધું લખજો બરાબર, વચ્ચે વચ્ચે વાક્યો પણ લખતા રહેવાના. એટલે માઇક્રોસ્કોપની વિભેદન શક્તિનો પ્રશ્ન પૂછાય તો ચોપડીમાં આકૃતિ દોરેલી છે અને આ રીતે સૂત્ર મેળવેલું છે. જો બે બિંદુવત વસ્તુ લ્યો તો આ વાત સમજાવી પડે, મૂળ આ અંતરાના જેટલું જ હોય. એટલે આપણી ચોપડીમાં આકૃતિ આ દોરી છે, ચર્ચા આની કરેલી છે. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશું મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો, ટેલિસ્કોપ અને માઇક્રોસ્કોપમાં તમને ગૂંચવાડો ન થવો જોઈએ. ટેલિસ્કોપ, ટેલી એટલે દૂર અને સ્કોપ એટલે જો, દૂરની વસ્તુઓ જોવા માટે વપરાય. જ્યારે માઇક્રોસ્કોપ તો માઇક્રો એટલે સૂક્ષ્મ વસ્તુઓ જોવા માટે વપરાય. આપણે આકાશગંગામાં રહેલા બે તારાઓ જે અહીંથી લાખો કરોડો કિલોમીટર દૂર છે અને એ તારાઓ પણ ઘણા બધા દૂર હોય, પણ એ વિશાળ હોવા છતાં આપણને દૂરથી નાના દેખાય. જેમ પર્વતની ટોચ ઉપરથી જમીન ઉપર જતા કોઈ વ્યક્તિને તમે દેખો તો એ તમને ઠીંગું જે દેખાય, અથવા જમીન ઉપરથી કોઈ પર્વતની ટોચ ઉપરના વ્યક્તિને દેખો તો એ તમને નાના દેખાય. તો આમ દૂરની વસ્તુ આપણી આંખ દ્વારા જોઈએ તો એ મોટી હોવા છતાં આપણને આંખ વડે નાની દેખાય, કારણ કે આંખની નેત્રપટલ ઉપર બહુ નજીક પ્રતિબિંબ રચાય એટલે ખૂબ નાનો દેખાય. આવી નજીક રહેલી બે વસ્તુઓ આંખ વડે છૂટી છૂટી જોઈ શકાતી નથી, દૂરની વસ્તુઓ. તો એમને છૂટા પાડીને જોવા માટે ટેલિસ્કોપ હોય. તો આમ ટેલિસ્કોપ વડે જોતો એ દૂરની વસ્તુ જે નરી ઓખે નજીક દેખાતી હતી એ તમને છૂટી દેખાય. તો ટેલિસ્કોપ છૂટા પાડીને બતાવવાનું, વિભેદન કરવાનું કામ કરે છે. જ્યારે માઇક્રોસ્કોપમાં દૂરનીના બદલે નજીકની વસ્તુ જોવાની વાત આવે છે. તમે રક્તકોષ, લોહીની અંદર રહેલા કોષો જોતા હોય, શ્વેતકણ, રક્તકણને બધું, તો એટલા બધા સૂક્ષ્મ અને એટલા બધા નજીક હોય. હવે સૂક્ષ્મ એટલે માઇક્રોની સાઇઝના હોય છે. તો એમને છૂટાએ પાડવાનું અને મોટાએ બનાવવાનું. તો માઇક્રોસ્કોપ નજીકની સૂક્ષ્મ વસ્તુઓને વિવર્ધિત કરે, મોટું બનાવે અને આપણને છૂટું પાડીને બતાવે. તો એ મોટું પ્રતિબિંબ કરીને બતાવે છે. આ માઇક્રોસ્કોપ વસ્તુને વિવર્ધિત કરવાનું કામ પણ કરે છે, જ્યારે ટેલિસ્કોપ છૂટા પાડી આપવાનું કામ કરે છે. એટલે આ ગૂંચવાડો થવો જોઈએ નહીં, બરાબર. જો મિત્રો, આ એક નવો પ્રશ્ન, કિરણ પ્રકાશશાસ્ત્ર કેટલે સુધી લાગુ પાડી શકાય, એટલે કે કેટલા અંતર સુધી લાગુ પાડી શકાય, અથવા આ જ પ્રશ્ન પૂછાય ફ્રેનલ અંતરનું મહત્વ સમજાવો, અથવા આ જ પ્રશ્ન પૂછાય કે ખૂબ મોટા અંતર માટે પેલી વિવર્તનની અસરને કારણે થતો ફેલાવો આપણા કિરણ પ્રકાશશાસ્ત્રથી થતા ફેલાવા પર પ્રભાવી છે સમજાવો. ધારો કે આપણે, ચલો અહીંયા એક અડચણ ગોઠવીએ મિત્રો. ધારો કે આ એક અંતરાય છે, આ સ્લિટ. ધારો કે સ્લિટની પહોળાઈ સ્મોલ એ છે, એટલે આ ડિસ્ટન્સ સ્મોલ એ છે. જો તમે આ સ્લિટને એકરંગી પ્રકાશના સફેદ અથવા એકરંગી પ્રકાશના સમાંતર કિરણોથી પ્રકાશિત કરો તો આમ તો કિરણ પ્રકાશશાસ્ત્રનો મતલબ શું? પ્રકાશ સુરેખ માર્ગે જવો. તો ખરેખર આ સ્લિટની પહોળાઈ આટલી હોય તો પ્રકાશ આટલા ભાગમાં સુરેખ માર્ગે આમ જવો જોઈએ મિત્રો, બરાબર છે. આમના આમ સીધો જવો જોઈએ અને જેટલા અંતર સુધી પ્રકાશ આમ સીધો જાય તો એ કિરણ પ્રકાશશાસ્ત્રનું પાલન કરે છે એમ કહેવાય, બરાબર. પરંતુ આપણે જાણીએ છીએ કે વિવર્તનની અસરોને કારણે અંતરાયની ધાર આગળથી તરંગ આમ વોકું વળે છે મિત્રો, બરાબર. અંતરાયની ધાર આગળથી તરંગ વોકું વળે છે, એટલે જો હું થોડો વોકો વળેલો બતાવીશ, બધા નહીં. અંતરાયની ધાર આગળથી તરંગ આમ વોકું વળે, આ બાજુ અંતરાયની ધાર આગળથી તરંગ વોકું વળે. ધારો કે આ ખૂણો થીટા છે, આખો ખૂણો.
तो अहीं जो तमे कि आटला भाग में प्रकाश पड़वाना बदले खरेखर आटलो भाग एटले स्लिटनी पोड़ाई ए जेटलो एटले जो स्लिटनी पोड़ाई ए जेटला ज भाग में प्रकाश पड़े तो किरण प्रकाश शास्त्रनु पालन थी कहेवाय। पण पेली विवर्तननी असरोने कारणे प्रकाश आटला भाग में फैलाई जाए छे। तो आम प्रकाश धारो के हूँ एम कहूँ आ जेड अंतर कापी अने जेड अंतर कापतो कापतो प्रकाशनो फैलाव एना बदले कहीं वधार थी गयो, धारो कि आ एक्स कहूँ तो एक्स जेटलो फैलाव थी जाए छे। जो एना जेटलो ज फैलाव रहे तो पछी जेड अंतर कापतो आ फैलाव आटलो ज होय तो एनो मतलब के प्रकाश सीधो गयो तो किरण प्रकाश शास्त्र लागू पड्यू कहेवाय। पण जो प्रकाश आजूबाजू आ रीते विवर्तन ने कारणे फैलाई जाए तो आ विवर्तन की असर किरण प्रकाश शास्त्र थी थता फैलावा ऊपर प्रभावी थी कहेवाय। जो आपणे आ खूणो थीटा होय आ अंतर जेड होय ने आ ए होय तो खूणो बराबर चाप भाग्या त्रिज्या प्रमाणे विवर्तन कोण थीटा इज इक्वल टू चाप एक्स अने त्रिज्या जेड थाय तो थीटा बराबर एक्स अपॉन जेड थशे। मित्रों जो एक्स ए जेड अंतर कापतो किरणपुंज केटलू फैलाई गयु ते बतावे छे बराबर। जेड जेटलू अंतर कापतो किरणपुंजनो थतो फैलाव आटला अंतर में थयो एनुं माप एक्स छे। मित्रों जो आपणे विवर्तनो आधार लेमडा अपॉन डी गुणोत्तर पर रहेलो छे तो आपणे विवर्तन कोण थीटा એ લેમડા અપોન ડી ગુણોત્તર પર રહેલું છે। આપણે યાદ કરો કે મધ્યસ્થ અધિકતમ ખરેખર આટલે સુધી જતું હતું અને આ ખૂણાનું સૂત્ર એન લેમડા અપોન ડી હતું। પ્રથમ ન્યૂનતમ માટે એક આવે તો લેમડા અપોન ડી, જો ડી એટલે સ્લિટની પહોળાઈ, અહીં આપણે સ્લિટની પહોળાઈ સ્મોલ એ છે મિત્રો, તો સ્લિટની પહોળાઈ સ્મોલ એ હોવાથી અહીંયા એ લખાય તો વિવર્તન કોણ થીટા બરાબર લેમડા અપોન એ। જો આપણે આ બંને સરખાવી દઈએ તો લેમડા અપોન એ ઇઝ ઇક્વલ ટુ એક્સ અપોન ઝેડ થાય બરાબર છે। જો આ ઝેડને અહીંયા લઈ જાઉં તો એક્સ બરાબર ઝેડ લેમડા અપોન એ થશે। આ એક્સને શું કહેવાય મિત્રો, તો ઝેડ અંતર કાપતો કિરણપુંજ નો ફેલાવ, તો અહીંથી પ્રકાશ ઝેડ અંતરે પહોંચતો કેટલું ફેલાઈ ગયું તો એ એક્સ કહેવાય। તો આ ઝેડ અંતર કાપતો કિરણપુંજનો થતો ફેલાવ એ એક્સ મૂલ્યથી મેં દર્શાવેલો છે। જો કિરણ પ્રકાશ શાસ્ત્ર કેટલા અંતર સુધી લાગુ પાડી શકાય એની વાત કરીએ તો કિરણ પ્રકાશશાસ્ત્ર એવા કેટલા અંતર સુધી લઈ શકાય, તો જેટલા અંતર સુધી આ ફેલાવ કેટલો રહેવો જોઈએ સ્લિટની પહોળાઈ જેટલો, જો એક્સની કિંમત એ જેટલી રહે તેટલા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય કારણ કે કિરણ પ્રકાશશાસ્ત્ર એટલે પ્રકાશ સીધા માર્ગે જવું, તો તમે અહીંથી એવા કેટલા અંતર સુધી જો કે જેથી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો। જો કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડવું હોય તો આ ફેલાવો જે વધારે થઈ જશે એ જેટલો થવો જોઈએ, એટલે કે એક્સ બરાબર એ થવું જોઈએ। તો જો એક્સ બરાબર એ જેટલો ફેલાવ રહે તેટલા અંતર સુધી, એટલે અહીંયા થોડું વાક્યમાં ઉમેરીશ, એક્સ બરાબર એ જેટલો ફેલાવ રહે તે અંતર સુધી કિરણ પ્રકાશ શાસ્ત્ર લાગુ પાડી શકાય, તે અંતરને ફ્રેનલ અંતર કહેવામાં આવે છે। ફ્રેનલ અંતર ઝેડેપ કહે છે, એટલે તે અંતરને ફ્રેનલ અંતર કહે છે। તો હવે જો આપણે ફ્રેનલ અંતર
शोधवा माटे बराबर मित्रों फ्रेनल अंतर शोधवा माटे आ एक्स की किंमत ए जेटली लेवी जोईए तो अहींया ए लई लो तो ए बराबर जेड लेमडा अपॉन ए चलो एने ओय लाओ लेमडा ने नीचे लई जाओ तो जेड बराबर शू थवानुं मित्रों जेड बराबर ए स्क्वेर अपॉन लेमडा અને ઝેડ એટલે પેલું અહીંથી અહીં અંતર તો આ ઝેડને ફ્રેનલ અંતર કહેવાય તેથી ફ્રેનલ અંતરનું સૂત્ર ફ્રેનલ અંતર ઝેડનું સૂત્ર એ સ્ક્વેર અપોન લેમડા ઝેડની જગ્યાએ આપણે ફ્રેનલનો એપ લગાડીશું તો ફ્રેનલ અંતર શોધવાનું સૂત્ર છે ફ્રેનલ અંતર સુધી આ શરતનું પાલન થાય ફ્રેનલ અંતર કરતો ઓછા અંતરે મિત્રો ઝેડેપ અંતરે કિરણપુંજની જો ઝેડેપ અંતર લઈએ તો ઝેડેપ અંતરે કિરણપુંજના પહોળાઈનું માપ એ જેટલું લેવાય ઝેડેપ કરતો વધુ અંતરે જઈએ તો એક્સ ઇઝ ગ્રેટર દેન એ થઈ જાય કિરણપુંજની પહોળાઈ કરતો પ્રકાશના ફેલાવાનું માપ વધી જાય તો કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય નહીં અને ઝેડેપ કરતો ઓછા અંતરે ઝેડેપ કરતો ઓછા અંતરે કિરણપુંજનો ફેલાવો સ્લિટની પહોળાઈ કરતો ઓછો ગણી શકાય બરાબર આપણે આની કોઈ જરૂર નથી મિત્રો આપણે આ જ વાત યાદ રાખીશું તો જો ફરી ખરેખર સ્લિટની પહોળાઈ એ હોય તો પ્રકાશ સીધે સીધો જાય તો જેટલા અંતર સુધી એ સીધે સીધો જાય એટલા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય પણ આપણે જાણીએ છીએ કે વિવર્તનને કારણે પ્રકાશ હોકો વળે આ વિવર્તન કોણ થીટા લેમડા પોણ ડી ડી એટલે સ્લિટની પહોળાઈ એ ગુણોત્તર પર આધાર રાખે પરંતુ આ આકૃતિ પ્રમાણે ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા આ બંને સરખાવી દો તો એક્સનું સૂત્ર આવું થાય આ એક્સને શું કહેવાય ઝેડ અંતર કાપતો કિરણપુંજનો થતો ફેલાવો એક્સ છે પણ કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડવું હોય તો એ ફેલાવો એના જેટલો જ રહેવો જોઈએ તો એક્સ બરાબર એ જેટલો ફેલાવો રહે તે અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય તે અંતરને ફ્રેનલ અંતર ઝેડેપ કહે છે તો આપણે એક્સની જગ્યાએ એ લખી દીધું ઝેડને સૂત્રકર્તા બનાવી દીધું આ ઝેડને ફ્રેનલ અંતર કહેવાય જો ઝેડેપ અંતરે વાત કરીએ તો એક્સ એ જેટલો થાય ઝેડેપ કરતો ઓછા અંતરે સોરી વધુ અંતરે જઈએ તો એક્સનું મૂલ્ય વધતું જાય બરાબર ટૂંકમાં પ્રકાશશાસ્ત્રથી થતા કિરણ પ્રકાશશાસ્ત્રથી થતો ફેલાવો એના ઉપર આ વિવર્તન અસર કરી જાય છે અને માટે વિવર્તનને કારણે થતો ફેલાવો આપણા કિરણ પ્રકાશશાસ્ત્રથી થતા ફેલાવા ઉપર પ્રભાવ પાડે છે એમ કહેવાય તો આ ફ્રેનલ અંતરનું સૂત્ર છે ઝેડ એટલે કેટલા અંતર સુધી તો એ ઝેડ અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય એને ફ્રેનલ અંતર કહેવાય જો તરંગ લંબાઈ લેમડા ટેન્સ ટુ શૂન્ય લક્ષ રાખે તો કિરણ પ્રકાશશાસ્ત્ર તેઓ લાગુ પાડી શકાય મિત્રો તો આ ફ્રેનલ અંતરની મેં વાત કરી આના એક બે એક્ઝામ્પલ છે એ પણ આપણે જોઈ લઈએ મિત્રો જો હાલ મેં જે પ્રશ્નની વાત કરી એમાં આપણે આવું સમજાવી શકીએ મિત્રો કે જો આ સ્લિપની પહોળાઈ એ જ પ્રકાશ અહીંથી આવે તો ખરેખર પ્રકાશને જવું જોઈએ સીધું પરંતુ વિવર્તનને કારણે પ્રકાશ આમ વોખો વળે હવે જો હું આટલા અંતરે જઉં મિત્રો તો અહીંયા પ્રકાશ કિરણપુંજનો ફેલાવો આટલો છે અને આ એક્સ એ આ સ્લિટની પહોળાઈ કરતો મોટો છે પણ જો તમે અહીંથી આટલા જ અંતરે જાઓ આટલા અંતરે જઈએ જો અહીંથી હું એટલા અંતરે જઉં તો આ પ્રકાશ કિરણપુંજનો ફેલાવ સ્લિટની પહોળાઈ એ જેટલો છે તો એક્સ એ જેટલો છે તો એ અંતરને ઝેડેપ અંતર કહેવાય તો ઝેડેપ જેટલા અંતરે પ્રકાશ કિરણપુંજનો ફેલાવ એ જેટલો હોય જો ઝેડેપથી ઓછું અંતર લો દાખલા તરીકે આટલું જ અંતર તો આ ઝેડેપથી ઓછા અંતરે પ્રકાશ કિરણપુંજનો ફેલાવ સ્લિટની પહોળાઈ કરતો ઓછો છે તો પ્રકાશ કિરણ પુંજ કિરણ પ્રકાશશાસ્ત્ર ક્યાં સુધી લાગુ પાડી શકાય તો જે અંતરે પ્રકાશ કિરણ પુંજનો ફેલાવ સ્લિટની પહોળાઈ જેટલો
तो जो आ स्लीपनी पहोळाई ये छे तो अहीं अहीं एटलो नथी फैलाव अहीं नथी अहीं नहीं पण अहीं जो आटला अंतरे जईए तो आ किरणपुंजनो फैलाव अहींथी प्रकाश आटले पहोंचे एटले पहोंचे तो आ फैलाव स्लीपनी पहोळाई जेटलो छे माटे आ अंतरने फ्रेनल अंतर जेडेप कहेवाय અને જેડેપનું આ સૂત્ર છે મિત્રો. હવે આનો એક દાખલો આપણે જોઈએ. જો મિત્રો સ્વાધ્યાયનો એક ટચુકડો દાખલો 10.7 સોરી ઉદાહરણનો, જ્યારે અડચણની પહોળાઈ, તો જો આપણે આકૃતિ દોરેલી છે અડચણની પહોળાઈને એ કહેવાય 3 મિલીમીટર નામે મીટર કરે અને પ્રકાશની તરંગ લંબાઈ પણ આપી છે 500 નેનોમીટર એટલે 500 × 10⁻⁹ દેટ મીન્સ 5 × 10⁻⁷. તો હવે પ્રશ્ન શું પૂછ્યું કે કયા અંતર માટે, એટલે અહીંથી પ્રકાશ જ્યારે નીકળે તો એવા કયા અંતર માટે કિરણ પ્રકાશશાસ્ત્ર એક સારી સંનિગ્ધતા હશે, એટલે કે કયા અંતર સુધી તમે કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકો એ અંતર ગણવાનું છે. એટલે આપણે અહીંયા ફેનલ અંતર જેડેપ ગણવાનું છે આપણા પ્રશ્ન પ્રમાણે. તો ચલો આપણે ગણી નાખીએ. તો જેડેપ બરાબર a² / λ આપણું સૂત્ર. ચલો આપણે કિંમત મૂકીએ મિત્રો a² તો 3 × 10⁻³² અને લેમડા બરાબર 5 × 10⁻⁷. દેટ મીન્સ જો 3² × 9 × 10⁻⁶ / 5 × 10⁻⁷. -7 ઉપર જાય તો +7 એટલે 90/5 એટલે 18 મીટર. એનો મતલબ કે 18 મીટર અંતર સુધી જાણે કે પ્રકાશ સીધો જ જાય છે ત્યાં સુધી વિવર્તન જાણે કે થતું નથી એવું કહી શકાય. જો એ તરંગ લંબાઈ ખૂબ નાની છે એટલે આપણે આવું શબ્દોમાં લખી શકીએ, આમ નાની તરંગ લંબાઈ ધરાવતા તરંગો માટે વિવર્તનને કારણે થતો ફેલાવ આવા 18 મીટર સુધી, જો આ તરંગ લંબાઈની સાપેક્ષમાં અંતર ખૂબ મોટું કહેવાય તો વિવર્તનને કારણે થતો ફેલાવ 18 મીટર અંતર સુધી અવગણી શકાય. 18 મીટર એટલે આપણે આ દાખલામાં અહીં આ દાખલાની વાત છે અવગણી શકાય અને આટલા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય એટલે કે એટલા અંતર સુધી એ સારી સંનિગ્ધતા ધરાવે છે. લાગુ પાડી શકાય મતલબ શું? સારી સંનિકટતા હશે. બરાબર છે મિત્રો? આનો અર્થ આવો થાય એટલે ખૂબ નાની તરંગ લંબાઈ ધરાવતા તરંગો હોય તો 18 મીટર સુધી એ વકાવડશે નહીં. જો સ્વાધ્યાયનો દસ પોઈન્ટ દસ તમારો દાખલો હોમવર્ક આપું છું તમને. જો એમાં રકમ કંઈક આવી છે મિત્રો 4 મિલીમીટર જેટલું અડચણ, તો આપણે અહીંયા અડચણની પહોળાઈ 3 મિલીમીટર તેની જગ્યાએ 4 મિલીમીટર છે. એટલે જો પહેલાં તમે આ દાખલાનો સ્ક્રીનશોટ લઈ લેજો. ચલો હવે સ્વાધ્યાયનો 10.10 જેમાં 4 મિલીમીટર છે મિત્રો, 400 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ, તો અહીં 400 નેનોમીટર છે તો આ તરંગ લંબાઈ માટે અંતરનો એવો અંદાજ મળો કે જેના માટે કિરણ પ્રકાશશાસ્ત્રએ સારી સંનિગ્ધતા હોય, એટલે એમ કહે એવો કયા અંતર સુધી કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પડે એ શોધવાનું છે. તો જો આજ અહીંયા એની જગ્યાએ આ કિંમત આવશે અહીં આટલું આવશે. ચલો 4² થઈ જશે બરાબર અને અહીંયા સાદરૂપ આપશો તો 40 મીટર આવશે મિત્રો. તો આમ નાની તરંગ લંબાઈ ધરાવતા તરંગો માટે 40 મીટર અંતર સુધી અહીં પેલો વિવર્તનનો ફેલાવ અવગણી શકાય, જાણે કે પ્રકાશ સીધો જ જાય છે, કિરણ પ્રકાશશાસ્ત્ર લાગુ પાડી શકાય. તો લે અમે આ ગણાવી દીધું તો હોમવર્કમાં તમે ગણી કાઢજો. ચલો ઓકે.